દરેક કાર્ય ઉચ્ચ દ્રષ્ટિથી. સાથીઓ, આ સમગ્ર દાર્શનિક માળખું ઉભું થયું છે તે આ જ આધારે ઉભું થયું છે. જો મનુષ્યનો આ સ્તર જળવાઈ રહેશે તો મનુષ્ય જે કોઈ પણ કાર્ય કરશે તેમાં માન મેળવશે, તેનાથી સુખ અને સુવિધા મળતા રહેશે. ઈમાનદાર વ્યક્તિ જો વેપાર કરશે તો તે વેપારથી સમગ્ર માનવ જાતિને ખૂબ જ ફાયદો થશે. માણસનો સમય બચશે અને નાની અમથી વસ્તુ ખરીદનારને પણ ખૂબ સંતોષ મળશે. સાથે સાથે જે કાંઈ પણ સારી વસ્તુ તેને જોતી હતી, ખરીદવી હતી, તે મળી જશે. બસ તમારે એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ દાખવવો પડશે. વેપાર હોય, અધ્યાપન હોય કે પછી મજૂરી હોય, તો તેને જો મનુષ્ય ઉચ્ચ દ્રષ્ટિથી કરે તો તે નાનામાં નાનું કાર્ય પણ સમાજ માટે ખૂબ ઉપયોગી બની શકે છે. પછી દરેક વ્યક્તિ એવી કોશિશ કરશે કે મારું કાર્ય ઉત્તમ પ્રકારનું હોય અને મારી આબરૂ સારા કામ માટે જોડાયેલી હોય. પૈસા વધુ લેવાતા હોય કે ઓછા, છતાં લોકો એ વાતની પ્રશંસા કરે કે કોઈ વ્યક્તિએ તેને ખૂબ જ મનોયોગ, અત્યંત દિલસ્પર્શી અને ખૂબ મહેનત સાથે કર્યું છે. પછી તેની આબરૂ લોકોની નજરોમાં વધશે અને સાથે સાથે પોતાની નજરમાં પણ વધશે. પોતાને એ ખબર પડવી જોઈએ કે આપણે પોતે ઈમાનદાર, સરળ, પ્રમાણિક, કર્તવ્યપરાયણ અને વચનના પાકા છીએ. વ્યક્તિની ઊંચાઈ આ જ બાબતો પર ટકેલી છે. સાધનો સર નીચો ગયો, આ ઊંચાઈ કાયમ રાખવા માટે વિવેકશીલતાને જાળવી રાખવા માટે એવા પ્રકારના વિચારોની આવશ્યકતા છે જે મનુષ્યને ઉપર ઉઠાવે. આપણી પાસે વિચાર કરવાનો જેટલો પણ ક્રમ અને સાધન હતા તે તમામ અસ્તવ્યસ્ત અને ભ્રષ્ટ થઈ ગયા, તેને દુર્ભાગ્ય જ કહેવું જોઈએ. જરા સાહિત્ય તરફ જુઓ. સાહિત્યની દુકાને જ્યારે પણ આપણે જઈએ છીએ અને પ્રેસમાં જે કચરો છપાતો જોઈએ છીએ, પત્ર પત્રિકાઓ જે આપણી આંખો સામે આવે છે તે જોઈને એમ થાય છે કે આને સળગાવી દઈએ અથવા તો માથું પછાડીએ કે આખો ફોડી નાખીએ. આ તે કઈ સાહિત્ય છે જે મનુષ્યને અધપતન તરફ લઈ જાય છે, ખાઈમાં ધકેલી રહ્યું છે. જ્ઞાનવર્ધકની સામગ્રી, કળા અને અન્ય વસ્તુ જે કઈ આપણે જોઈએ છીએ, ધર્મ અધ્યાત્મના નામ જે સલાહ સૂચનો આપવામાં આવે છે, જે જ્ઞાન આપવામાં આવે છે, તે પણ કેવું ગંદા પ્રકારનું અને ગુણતા વગરનું છે. ઈચ્છા થઈ જાય કે ધર્મ અને પૂજા પાઠના આ કથા પુરાણના પુસ્તકોને દિવાસળી ચાપી દઈએ અથવા તો કબજે કરી લઈએ. ભાગવતથી લઈને કોને ખબર કેવા કેવા પુસ્તકો છે જેમાં કેવો કચરો ભરી દીધો છે. જે વ્યક્તિને ઉપર લઈ જવાને બદલે વધારે નીચે પાડે વ્યક્તિના ચારિત્રને વધુ બગાડે છે તથા વ્યક્તિની જે દિશા અથવા પ્રેરણા આપે છે તેને વધુ નિમ્ન કક્ષાની બનાવી દે છે. મિત્રો, વિષયમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યની અકાલ, મનુષ્યની સમજ અને ઊંચાઈને નીચે પાડવા માટે ચારેય બાજુથી એવો કચરો ભેગો કરવામાં આવ્યો છે કે મનુષ્ય નિમ્ન કક્ષાનો થતો જાય છે. મનુષ્યને નિમ્ન થતો અટકાવવા માટે એ સાધનની જરૂરિયાત છે જે મનુષ્યના વિચારોમાં પરિવર્તન લાવી શકે, ઊંચાઈ વધારી શકે, શ્રેષ્ઠતા વધારી શકે, આબરૂ વધારી શકે. આ પ્રકારનું સંપૂર્ણ ક્લેવર અને માળખું તૈયાર કરવું જોઈએ જેનાથી વ્યક્તિને વિચાર કરવાની શૈલી ઊંચી અને શ્રેષ્ઠ બને. વ્યક્તિ શ્રેષ્ઠ નાગરિક બનશે તો આપણી રાજનીતિ પણ યોગ્ય બની જશે, વેપાર પણ યોગ્ય બની જશે. જો તે શ્રેષ્ઠ નાગરિક બનશે તો પોતાના કુટુંબ અને પરિવારમાં ખૂબ પ્રેમ અને ઇજ્જત સાથે શાંતિ રહેશે, તેનું સ્વાસ્થ્ય યોગ્ય રહેશે, તેના બાળકો સારા બનશે, તેની જે કાંઈ આવક હશે તેનો વધુ સારો ઉપયોગ થશે. જો વ્યક્તિનો સ્તર ઊંચા થઈ જાય તો વ્યક્તિ પોતે જ પોતાનામાં સ્વર્ગનો અનુભવ કરશે અને સમગ્ર સમાજમાં શાંતિ આવશે.